Thank you.

ઇલેક્શન કમિશન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેની અંદર સરેરાશ અડસઠ ટકા જેટલું મતદાન થયું હોવાની પણ તેમણે વાત કહી છે અને મતદાન એ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હોય તેવી પણ તેમણે વાત કરી હતી ક્યાંક એવી જગ્યાઓ હતી કે જ્યાં ચાલીસ જેટલા ઈવીએમ ની અંદર ખરાબી હતી પરંતુ ઇલેક્શન કમિશન દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા અને ચાલીસ સીવીએમને બદલી નાખવામાં આવ્યા હતા અને મતદાનની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી હતી અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવા પામ્યું હતું અને સરેરાશ અડસઠ ટકા જેટલું મતદાન પૂર્ણ થયું છે જો વાત કરીએ બે હજાર બારની કમ્પેરિઝન કરવામાં આવે તો બે હજાર બારની કમ્પેરિઝનમાં ત્રણ ટકા જેટલું મતદાન આ વખતે ઘટ્યું છે અમરેલીની અંદર ભાવનગરની અંદર સરેરાશ કહી શકાય કે સાઠથી લઈને સિત્તેર જેટલું સિત્તેર ટકા જેટલું મતદાન દરેક મતદાન નોંધાવવા પામ્યું છે અને આ જ વિશે આજે સત્તાનો મહાસંગ્રામ છે અને તે જ વિશે અત્યારે હાલ આપણી સાથે ચર્ચામાં જોડાવા માટે આપણી સાથે ઉપસ્થિત છે જયેશભાઈ સોલંકી ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ અને તે ઉપરાંત મહેશભાઈ પંડ્યા કી જોવે એક રાજકીય વિશ્લેષક છે એ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં સૌથી પહેલો પ્રશ્ન હું હેમંતભાઈ ભટ્ટને પૂછવા માંગુ છું એક ભાજપના નેતા છે અને જે રીતે કહી શકાય કે આજે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવા પામ્યું હતું અને અડસઠ ટકા જેટલું સરેરાશ મતદાન થવા પામ્યું છે કહી શકાય કે ત્રણ ટકા જેટલું મતદાન બે હજાર બારની કમ્પેરિઝનમાં ઘટવા પામ્યું છે પરંતુ શું એકસો પચાસ પ્લસનું આ ટાર્ગેટ આ નેવ્યાસી બેઠકની અંદર આપને શું લાગે છે કે બીજેપી આ એકસો પચાસ પ્લસનો ટાર્ગેટ એને અચીવ કરવો હશે તો આ નેવ્યાસી બેઠકમાંથી કેટલી બેઠક ઉપર બીજેપી જીત હાંસલ કરી શકશે આપણે દર વર્ષે જોતા હોય છે અને દરેક ચૂંટણીની પ્રક્રિયામાં જોતા હોઈએ છીએ તે પ્રમાણે કદાચ આ આંકડો આજે રાત્રે મોડી રાત સુધીમાં ઇમ્પ્રુવ થઈને લગભગ બે હજાર બાર ના સિત્તેર ટકાના આંખની નજીક પહોંચે તેવું ચોક્કસપણે લાગે છે મારે અહીંયા એ કેવું છે કે ગયા વખતે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની અને છ કચ્છની એમ કરીને ચોપન બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને આડત્રીસ બેઠકો મળી હતી અને દક્ષિણ ગુજરાતની પાંત્રીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને અઠ્યાવીસ બેઠકો એટલે આમ ટોટલ નેવ્યાસી બેઠકોમાંથી ગણવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને ચોસઠ બેઠકો ગયા વખતે મળી હતી જે રીતે ગુજરાતની ચૂંટણીઓ માટેનો છેલ્લા ત્રણ મહિનાથી પ્રચાર ચાલ્યો છે જે પ્રમાણે ગુજરાતના વિકાસના અંગે અનેક અપપ્રચાર ગુજરાતની જનતાએ જોયો અને સાથે સાથે ગુજરાતની અસ્મિતા ને ઝાંખપ લગાડતા નિવેદનો કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓ દ્વારા થયા ગુજરાતની જનતા એ મનસુબો બનાવીને બેઠી છે કે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા ગુજરાતની અસ્મિતાને ઝાંખફ લગાડનારા બધા જ તત્વોને બહુ જ શાંતિપૂર્ણ રીતે મતદાન કરીને જડબા તોડ જવાબ આપીશું અને ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાનો પ્રેમ અને પ્રજાના આશીર્વાદ અમને ચોક્કસપણે પ્રાપ્ત થશે અને ચોસઠ કરતાં વધારે આદર્શ પરિસ્થિતિમાં નેવ્યાસી બેઠક ની હોય પરંતુ મારે એટલું ચોક્કસપણે કેવું છે કે અમારો જે એકસો પચાસ કો લક્ષ્યાંક છે એને પૂર્ણ કરવામાં કદાચ આ પ્રથમ તબક્કાનું મતદાન મહત્વનું સાબિત બટ હેમંતભાઈ આપને નથી લાગતું પાટીદાર ફેક્ટરના કારણે ક્યાંક ભાજપ પાછળ પડશે શું કહેવા માંગો છો કુશલભાઈ જાતિવાદ અને વર્ગવાદમાં સમાજને વિઘટનમાં ધકેલવાની એસીના દાયકાની પરિસ્થિતિને પુનરાવર્તિત કરવાની કોંગ્રેસની લાખ કોશિશો હોવા છતાં ગુજરાતની જનતા તેને સમર્થન નહીં આપે તેની અમને પૂર્ણપણે ખાતરી છે તો હવે અઢાર તારીખે બતાવશે જયેશભાઈ આપ શું ક્યાં માંગો છો જાતિવાદ વંશવાદના આધારે જે રીતે એક કોંગ્રેસ રાજનીતિ રમી રહી છે તેવું

કે ગુજરાતની અંદર જનતાને ખેડૂત વર્ગ હોય વેપારી વર્ગ હોય શિક્ષિત વર્ગ હોય પાટીદાર કોઈ વર્ગ છે એવી રીતે ઓબીસીનો જે વર્ગ છે બધી તરફ જ જે ગુજરાતમાં બાવીસ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર જે જે રીતે ચલાવ્યું છે શાસન એ પ્રમાણે ચોક્કસપણે નારાજ છે અને અમારું માનવું છે કે ગુજરાતની અંદર કોંગ્રેસમાં નેવ્યાસી સીટ ઉપરથી મેક્સિમમ જે છે સાઈઠ ઉપર સીટો મળવાની શક્યતાઓ છે તો ઓકે સાઈઠ ઉપર કોંગ્રેસ દાવો કરી રહી છે ભાજપ ચોસઠ દાવો કરી રહી છે હવે તો જોવાનું એ રહે છે કે અઢાર તારીખે શું આવે છે પરંતુ જયેશભાઈ એક પ્રશ્ન સામે આવે છે જે રીતે રાજકોટની અંદર વિજય રૂપાણીના જો બટન દબાવવામાં આવે સીએમ વિજય રૂપાણી ઉપર ઈવીએમની અંદર તો

પણ છતાં પણ જે ટેકનિકલ ક્ષતિઓ અંદર ઈવીએમમાં રહેલી છે એના કારણે કે એ ખ્યાલ નથી કે જે વોટરે જે વોટ આપેલો જે છે એ કોને જશે એ બે જગ્યા ઉપર જ્યારે રેડ સિગ્નલ થતું હોય છે તો એક્ઝેક્ટલી જે કોંગ્રેસ પક્ષને વોટ આપવા માંગે છે એ કોંગ્રેસ પક્ષમાં રજીસ્ટર થયો છે કે નથી થયો કે કોઈ બીજા પક્ષના કેન્ડિડેટમાં થયો છે એક મોટો પ્રશ્નાર્થ છે અને ઈવીએમ જે છે એના અંગે અમારા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઇલેક્શન કમિશનમાં એની ફરિયાદ નોંધાવી છે અને આવું પુનરાવર્તન ના થાય એની અંદર જે બીજા ફેઝની અંદર ઇલેક્શન કમિશન કોંગ્રેસ તરફથી દાવો ઘણી વખત કરવામાં આવે છે કે આ બધું ભાજપ કરી રહી છે કે ઈવીએમ ની અંદર છેડા થઈને પોતાની તરફ મત આકર્ષિત કરે છે પોતાની તરફ મત લઈ રહે છે શું કહેવા માંગો છો આ જે યુપી ની અંદર પણ સામે આવ્યું હતું કે કોંગ્રેસ એક સીધો જ પ્રહાર કર્યો હતો કે ભાજપ સીધે સીધી જે ઈવીએમ છે તેની અંદર છેડા કરીને મત પોતાની તરફ આપને ખ્યાલ છે એમ યુપી માં જે ઇલેક્શન જે થયું જે એમાં બે ટાઈપ નું એક બેલેટ સિસ્ટમ થી થયું છે અને બીજું જે છે ઈવીએમ થી થયું છે તો એ બંનેનું એનાલિસિસ અને તમે કમ્પેરીઝન કરશો ત્યારે આપને ખ્યાલ આવશે કે જેમાં ઈવીએમ થી જે શંકાસ્પદ બાબત છે એના માટે એક એવી સિસ્ટમ હોવી જોઈએ પ્રૂવન સિસ્ટમ હોવી જોઈએ એવી ટેકનોલોજી નો યુઝ થવો જોઈએ કે જે વોટર પોતે જે વોટ નાખે છે જે રજીસ્ટર કરે છે જે એનું વેરીફિકેશન છે રિઝલ્ટના ટાઈમે ટેકનોલોજી વર્સિસ ટેકનોલોજી અથવા ટેકનોલોજી વર્સિસ મેન્યુઅલી એ રીતે થવું જોઈએ કે ત્યારે જે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ જે છે એ કેવા આવશે તમને પૂછું છું પરંતુ મહેશભાઈ કોંગ્રેસ નો આન્સર આપે સાંભળ્યો ભાજપનો આન્સર સાંભળ્યો શું કેવા માંગું છું એટલે કે એવીએમ ના મુદ્દા એવીએમ મુદ્દા પર જે રીતે એક પ્રહાર ભાજપ પર થાય છે હેમંતભાઈ હસી રહ્યા છે પહેલા હેમંતભાઈ શું કહેવા માંગું છું આપ એટલે મને કુશલભાઈ એટલા માટે આ આખી બાબતની ચર્ચા આપણે સને માટે કરી રહ્યા છીએ એનું કારણ હું તમને કહું જી જૂન મહિનામાં ઇલેક્શન કમિશનએ દિલ્હીમાં બધી જ પાર્ટીઓને ईवीएम હેક કરવા માટે થઈને તમે જો તમારી પાસે કોઈ ટેકનોલોજી હોય તો તે લઈને આવો એવું સામેથી આમંત્રણ આપ્યું હતું એ વખતના ચીફ ઇલેક્શન કમિશનર નસીમ ઝૈદી હતા અને તેમણે જ્યારે બધી જ પાર્ટીઓને કહ્યું કે તમે આ ईवीएम ને હેક કરીને બતાડો અમને તો તમને આશ્ચર્ય થશે એ જાણીને કે એનસીપી અને સીપીએમ સિવાય કોઈ પણ પાર્ટી ઇલેક્શન કમિશન ને મળવા નહોતી ગઈ અને બંને પાર્ટીઓ પછી કન્વિન્સ થઈ હતી જે 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 વાત અને બીજી વાત બીજી એમાં કે ઈવીએમ ટેકનિકલ સત્યો સુ રહેલી છે જે અને એક કે બે કલાકનો જે સમય આપે કોઈના માટે કોઈ પણ સિસ્ટમ હેકિંગ માટે એ શક્ય નથી એ ટ્રાયલ અને એરર ઉપર અને ઘણા સમય માર્કેટમાં રહે ત્યારે જે વસ્તુ શક્ય બને કે એ અમાક ક્ષતિ રહેલી છે કે નથી એટલે એ બાબતનો પણ ખુલાસો કરી દો જે આજે વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ પણ વીવીપેટ આપણે આની ઇલેક્શન કમિશન ને સાથે જોડેલું છે અને આ મતગણતરીમાં વીવીપેટ એટ રેન્ડમ તમારે બૂથ નું સિલેક્શન કરી અને તમે મતગણતરી કરી શકવાનો જો જો આટલી ઓપન અને ટ્રાન્સપરન્ટ સિસ્ટમ હોય અને તે છતાં પર પર સીટ ઉપર એક જ જગ્યાએ એ છે દરેક સીટ ઉપર જે છે એ વીવીપેટ નો જે પરચી પડે છે તેની સાથે જે આપણે ઇલેક્ટ્રોનિક રીતે રિઝલ્ટ આવે છે બંને જ્યારે ટેલી થાય એના ટ્રાન્સપરન્ટ એકચુલી એક્ઝેક્ટલી સિસ્ટમ કેવાય એકાદ જગ્યાએ રેન્ડમ રેન્ડમ તમે સિલેક્ટ કરીને આ વીવી ને ચેક કરી શકવાના છો એટલે આવી જ્યારે ઓપન અને ટ્રાન્સપરન્ટ સિસ્ટમ આજે પણ જયારે પેલે બ્લુટુથ થી કરો આજે પણ જયારે બ્લુટૂથ થી આ માં હેક થવાની વાત જયારે સવારે અર્જુનભાઈ કરીશન કમિશન નું જે ક્રોસ ચેકિંગ થયું એમાં બાબત ને આપણે જે પણ કોઈ વ્યક્તિ ખાસ કરીને તમે તો એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલો છે જે ઇલેક્ટ્રોનિક સાથે જોડાયેલી વ્યક્તિ છે એ બહુ સીધી રીતે જાણી શકે એમ છે કે ઈવીએમ ને હેક કરવાની કોઈ સિસ્ટમ જ માં એસ્ટાબ્લિશ

હું એમ કહું છું કે જ્યારે લોકોમાં એક અસંતોષ કે અવિશ્વાસ ઉભો થાય તો એના લીધે આ બધી ગરબડો કે પ્રતિ આક્ષેપોના કરવા કરતા આમાં તો કોઈ બીજી મગજ મારી નથી બેક ટુ બેલેટ જોવું જોઈએ કારણ કે તમે મશીનોમાં પણ ડિફેક્ટ થયા આ વખતે લગભગ પંદર ટકા ડિફેક્ટ હતા પાછા મોકલવામાં આવ્યા છે અને એના અસંતોષ પણ થાય છે એવું એમણે સ્વીકાર્યું એના કરતા બેક ટુ કાં કે તમે પરદેશમાં પણ હવે જુઓ તો બેક ટુ બેલેટ થયા છે બધા તો હવે બેક ટુ બેલેટ જાય તો વધારે ઉત્તમ છે તો આ જે શરણાઈઓ વાગે છે બે સુરી આ બાજુને ને પેલી બાજુ એના કરતા એટલે અને મતદારોનો એક વિશ્વાસ ઉઠી ગયો છે જેમ કે એ એક કોઈ આ પાર્ટીનો આક્ષેપ હોય કે બીજી પાર્ટીનો આક્ષેપ હોય હવે એક સાચા ખોટામાં મતદારો મૂંઝાય છે અને એ મતદારો મૂંઝાય એ લોકશાહી માટે સારું નથી એટલે ચૂંટણી પંચે અને સુપ્રીમ કોર્ટે પણ એ વિચારવું જોઈએ કે ભાઈ એની જગ્યાએ બેક ટુ બેલેટ લાવો તો આ ભાંજગણ મટી જાય અને જ્યારે એડવાન્સ કન્ટ્રી અને જે ટેકનોલોજીમાં જે આગળ જે છે એવા દેશો જો આ જે ઈવીએમનો મશીનનો ઉપયોગ નથી થતા અને પેપર બેલેટ સિસ્ટમનો ઉપયોગ કરે છે તો આપણે શા માટે એ તરફ નથી જઈ રહ્યા ઓકે

એટલે ચોક્કસપણે આ વખતે તો એનાથી વધવાની જ છે અને 61 કોંગ્રેસ કહે છે શું ક્યાં માંગો છો આવશે જયેશભાઈ કોંગ્રેસ 64 કરી 61 ચોક્કસ 61 પ્લસ અમને પૂરે પૂરો વિશ્વાસ છે કે જે રીતે અમે સૌરાષ્ટ્રની અંદર પ્રદર્શન કર્યું ને જે પ્રમાણે એમને રિપોર્ટ મળે છે રાહુલ ગાંધી જે રાહુલ ગાંધી જે પોતે સભાઓ ભરી છે અને જે પ્રમાણે એમને જે રિસ્પોન્સ મળેલો જે છે અને બધા જે વર્ગના લોકોએ જે એમને રિપ્રેઝેન્ટ કરેલું છે અને જે પ્રેઝન્ટ અત્યારે કરંટ જે સરકાર જે છે એનાથી જે નારાજગી બતાવેલી છે અને આ દરેક સભાની અંદર વિવિધ વર્ગના લોકો વિવિધ પ્રશ્નો લઈને આવે છે અને જે વિવિધ પ્રશ્નો જે છે એના સમસ્યાનો જે વોટિંગના દિવસે જે લોકો મતદારો પોતાનો વોટ આપી અને અઢારમી તારીખે સાચે જવાબ આપશે કે કોની સરકાર બનશે ઓકે હેમંતભાઈ શું કહેવા માંગો છો રાહુલ ગાંધીની પ્રચાર જે પ્રસાર એમણે કર્યો છે સભાઓ કરી હતી સૌરાષ્ટ્રને પોતાની તરફ ખેંચવાનો એકદમ પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ એમને જે મુદ્દાની વાત કરીએ તો મુદ્દાની અંદર માત્ર બે ત્રણ મુદ્દાઓ હતા એક ભાજપ પર પ્રહાર કરવા માટે સીધા એ મુદ્દાઓ લઈને આવતા હતા એક તો નેનો પ્લાન્ટની વાત કરવામાં આવે મનરેગા સાથે કમ્પેરિઝન કરવામાં આવે શું કહેવા માંગો છો એ વિશે કુશલભાઈ જ્યાં સુધી બહુ જ સૌરાષ્ટ્ર સ્પેસિફિક વાત કરું બે જ મુદ્દાઓ મારે કહેવાય છે સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા ભારતીય જનતા પાર્ટીએ પંદર ડેમોને ભર્યા છે આ નક્કર વાસ્તવિકતા છે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પહેલાં ત્રણ ચાર દિવસે પાણી મળતું હતું આજે દિવસનું વીસ મિનિટ બહુ જ પૂરા પ્રેશરથી પાણી સમગ્ર રાજકોટની જનતાને મળી રહ્યું છે આ હકીકત છે બીજી વસ્તુ કોંગ્રેસના ઇન્ચાર્જ તરીકે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના સંસદ સભ્ય રાજીવ સાતવને મૂકવામાં આવ્યા છે આ રાજીવ સાતવ એ જ વ્યક્તિ છે કે જેમણે નર્મદા યોજનાનો વિરોધ કરનાર મેઘા પાટકરનો સપોર્ટ કરીને એમના સમર્થનમાં ટ્વીટ કરેલા છે એમના સમર્થનમાં પત્ર વ્યવહાર કરે છે સૌરાષ્ટ્રનો પ્રોબ્લેમ જયશબી મને પૂરું કરો અને સૌરાષ્ટ્રની રાજકોટ અને મોરબીની આસપાસની સિરામિક અને પાંચ ઇન્ડસ્ટ્રીઝ માટે પીએનજી ગેસના ભાવમાં બે રૂપિયાને સાત પૈસાનો ઘટાડો ભારતીય જનતા પાર્ટીએ ત્યાંના ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે હમણાં જ લગભગ આઠથી દસ મહિના પહેલાં વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સરકારે જે સ્તૃત્ય નિર્ણય લીધેલો છે તેની સૌરાષ્ટ્રની જનતાને ખબર છે એટલે જ્યાં સુધી સૌરાષ્ટ્રના પ્રશ્નોને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ જે રીતે

સૌરાષ્ટ્ર બન્યું એ માત્ર મહેશભાઈ એક ને એક શું છે યાદ દેવડાવવું પડે કે હસી પંડ્યા ને પણ ખૂન અમદાવાદ ધરતી ગુજરાત ની વાત કરીએ વાત ગુજરાત ની એવું નહીં ભારતીય જનતા પાર્ટી નથી એ તમે ઓરિજિનલ નરેન્દ્રભાઈ શું કહી રહ્યા છે કે અમે લોકાર તમે લોકાર્પણ કરો શિલાન્યાસ કરો ત્યારે લોકાર્પણ નિયત સમયમાં કરીએ છીએ તમે ડોક્યુમેન્ટ જુઓ સૌની યોજનાનું તમે એ જે બે હજાર બાર માં ઢંઢેરો કર્યો ત્યારે એમ કહ્યું કે દસ હજાર કરોડના ખર્ચે અમે સૌની યોજના કમ્પ્લીટ પૂરી કરીશું પાંચ વર્ષમાં અને એ કેટલે આવ્યું એટલે એ જે ઢંઢેરો બહાર પાડ્યો બે હજાર બારમાં તો એ ઢંઢેરાના લેખાજોખા ભારતીય જનતા પાર્ટીએ ખરેખર મૂકવા જોઈતા હતા અને બીજી વાત મારે એ પણ કરવી છે કે એ એ કનેક્ટેડ છે એટલે કે બે હજાર બારમાં બે મુદ્દા આવ્યા એક તો કે ભાઈ આ કોંગ્રેસની યુપીએની સરકાર જે છે એ સતત અન્યાય કરે છે અને થપ્પડોની બહુ જાહેરાતો અને એકસો નવ પ્રશ્નોની યાદી ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવેલી અને એ વખતે રાજ્યસભાના સભ્યો લોકસભાના સભ્યો પાર્લામેન્ટનું સત્ર શરૂ થાય એની પહેલા મળે અને પછી આ ચર્ચાઓ થાય હવે શાસક પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે એટલા માટે આ વાત કરવાની થાય કે એ બે મુદ્દા છે કે એ જે

તેમાંથી જેટલા વચનો જે ખૂબ મોટા અને મહત્વના હતા તે પૂર્ણ કર્યા છે તેની ગઈકાલે જ ખૂબ સરસ પ્રેસ નોટ સાથેની આખી વિગત ભારતીય જનતા પાર્ટી આપેલી છે હવે એની આ સૌની યોજનાની જ વાત છે જે પ્રજા સૌની યોજનાની આખી યોજના પૂરી કરવા માટે લેન્ડ એક્વિઝિશન પણ એટલું જ જરૂરી હોય છે મહેશભાઈ તો પર્યાવરણ પ્રેમી છે એમને તો ખબર હશે કે આજની તારીખમાં લેન્ડ એક્વિઝિશન એક કેટલો મોટો પેચીદો પ્રશ્ન છે આજે આવડી મોટી બલ્ક પાઇપલાઇન જ્યારે સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવાની હોય ત્યારે

તમારે મા વાત્સલ્ય કાર્ડ પહોંચાડી શક્યા છે ઓકે અમે પાણીના નળની વ્યવસ્થા ગુજરાત ની જનતા ને મેક્સિમમ લેવલ સુધી પહોંચાડી શકી છે એમ કહી તો આજે 78% સુધી ગુજરાત ના પોપ્યુલેશન ને પાણી પહોંચાડી શકી છે 2012 uh, 22 ની અંદર વિરોધ ના થા એ માટે આ વખત કોઈ આંકડાકીય માહિતી મૂકવા માં આવી નથી તેવી પણ વાત સામે આવે છે કુશલ ભાઈ એની 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 બહુ સ્પષ્ટતા કર દો એની બહુ સ્પષ્ટતા કરજો પરિપૂરક કરો છે કેટલો પેન્ડિંગ બાકી જોઈએ છે તમે એક્યુઅલી નો ચુટ્ટી પેપર માં રાઇટિંગ માં આપો એકાઉન્ટેબિલિટી નો ધંડેરો છે એમ

કે ભારભૂત પરિયોજના કલ્પશનની વાત નથી કરતા આપણે કલ્પશનની વાતમાં તો ફિઝિબિલિટી ફી ફિઝિબિલિટી હજુ લાંબુ ચાલશે ઘણો લાંબુ ચાલશે ભારભૂત પરિયોજના અમે જાન્યુઆરી 2013 માં વહેતી કરી દઈશું એ વાત હતી હવે 2010 માં એની લોકસુનાવણી થઈ પર્યાવરણ લોકસુનાવણી કેટેગરી બી નો પ્રોજેક્ટ હતો

પહેલા કલ્પસર પ્રોજેક્ટ માટેનો આખો જે કમાન્ડ વિસ્તાર હતો તે ખૂબ મોટો હતો તેને ઘટાડીને હવે દહેજ ઘોઘા સુધી લગભગ

હેમંતભાઈ ધન્યવાદ અમારી સાથે ચર્ચામાં જોડવા બદલ અહીં ચર્ચા પતાવી પડે કારણ કે સમય ઓછો છે તો દર્શક જે રીતે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થવા પામ્યું છે નવસો જેટલા ઉમેદવારોનું ભાવી હવે ઈવીએમ ની અંદર સીલ છે પરંતુ જે ચર્ચાઓ છે એ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે તો ચર્ચા જેમ ચૂંટણી આ પ્રથમ તબક્કાની ચૂંટણી હતી એની પહેલા છે હવે બીજા તબક્કા માટે પણ એને જ ચર્ચાઓ એકબીજા સાથે થઈ રહી છે અને પ્રજાની સામે પણ એને જ મુદ્દાઓ છે દર્શક મિત્રો પરંતુ મત જરૂરથી આપજો કારણ કે હજુ બીજો તબક્કો બાકી છે અને બીજા તબક્કા માટે હજુ પણ મતદાન બાકી છે અને જરૂરથી દર્શક મિત્રો મત આપવો એ આપણી એક ફરજ છે જે રીતે આજે સિત્તેર ટકાની આસપાસ મતદાન સરેરાશ પહોંચવા પામશે પરંતુ દર્શક મિત્રો કહી શકાય કે સર્વ લોકો મતદાન આપે દરેક લોકો મતદાન આપે તે ખૂબ જરૂરી છે દર્શક મિત્રો તો હાલ ડિબેટ ની અંદર આટલું જ રજા આપશો નમસ્કાર